હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર. સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના સમર્પણ એજ્યુકેશન હબના સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર. તો ધોરણ 12 મેથ્સ એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો જેની શરૂઆત આપણે કરી દીધી છે. અને કયો ટોપિક આપણે શીખી લીધો છે? કક્ષા અને પરિમાણ. ચલો, તો કક્ષા અને પરિમાણને એક વખત રિવાઇઝ કરી લઈએ છીએ આપણે. તો કક્ષા કોને કહેવાય? તો તમને વિકલ સમીકરણ જે આપેલું હોય છે તેમાં જેટલા પણ વિકલિત વાળા પદ છે તેમાં ઉચ્ચતમ કક્ષા જે હોય છે તેને કહેવાય વિકલ સમીકરણની કક્ષા. ઉચ્ચતમ કક્ષા વાળા વિકલિતની કક્ષાને આપેલ વિકલ સમીકરણની કક્ષા કહેવાય. બરાબર, ઉચ્ચતમ કક્ષા, શોર્ટમાં સૌથી મોટી કક્ષા એટલે વિકલ સમીકરણની કક્ષા. પછી પરિમાણ. પરિમાણ માટે આપેલા વિકલ સમીકરણ, તમને જે વિકલ સમીકરણ આપેલું હોય છે તે વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. વિકલિતોની બહુપદી એટલે વાય ડેશની બહુપદી, વાય ડબલ ડેશની બહુપદી, વાય ટ્રિપલ ડેશની. વાયની બહુપદી નહીં હોય તો ચાલે, એક્સની બહુપદી નહીં હોય તો ચાલે. વિકલિત વાળા પદ બહુપદી સ્વરૂપમાં હોવા જોઈએ. જો બહુપદી સ્વરૂપમાં હોય તો ઉચ્ચતમ કક્ષા વાળા વિકલિતની ઉચ્ચતમ ઘાતને આપેલ વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય. બરાબર, સૌથી મોટી કક્ષા વાળા જેટલા બી પદ હોય, સૌથી મોટી કક્ષા વાળા માની લો કે બે પદ હોય, તે બંને પદમાં મોટી ઘાત જે હોય તે મોટી ઘાત છે પરિમાણ. ત્રણ પદ હોય તો એ ત્રણે ત્રણમાં જે ઘાત મોટી હોય તે પરિમાણ. પણ ઉચ્ચતમ કક્ષા સૌથી મોટી કક્ષા, બરાબર છે? ક્લિયર? ચલો, તો હવે એક્ઝામ્પલ એ બધું તો આપણે કર્યું જ છે, તો હવે ડાયરેક્ટ નવો ટોપિક સ્ટાર્ટ કરી દઈએ છે. કક્ષા ને પરિમાણ, આઈ હોપ કે તમે એક માર્ક્સ લઈ લેશો, કેમ કે પૂછાય જ છે. દર વર્ષે એક ક્વેશ્ચન આવી જ જાય છે એમસીક્યુમાં, તો બેઠો એક માર્ક્સ લઈ જ લેવાનો, બરાબર છે? ચલો, તો હવે આવે છે વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. હવે કોઈ પણ સમીકરણ હોય તો એને ઉકેલવાનું હોય છે, એને ઉકેલ હોય છે, બરાબર ને? તમે સાતમા ધોરણથી સમીકરણને ઉકેલો છો. જે કંઈ પણ સમીકરણના ચેપ્ટર હોય તેમાં છેલ્લે આવે તો હું ભાઈ સમીકરણ ઉકેલો. તો આપણે આ વિકલ સમીકરણ ચેપ્ટરમાં બી શું કરવાનું છે? વિકલ સમીકરણને ઉકેલવાના છે. તો વિકલ સમીકરણને પણ શું હોય છે? ઉકેલ હોય છે, બરાબર. હવે આ જે ઉકેલ હોય ને, તો હવે તમે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરીએ, તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ હોય? અનન્ય ઉકેલ હોય, અથવા ઉકેલ નિપણ હોય, અથવા અનંત ઉકેલ હોય, આવું બધું તમે ભણેલા ને. દ્વિઘાત સમીકરણ હોય તો દ્વિઘાત સમીકરણને બે ઉકેલ હોય, અથવા તો એક ઉકેલ હોય, અથવા એક પણ વાસ્તવિક ઉકેલ ના હોય, વિવેચક પરથી ખબર પડે ને. તો એ વિકલ સમીકરણ વિશે શું હોય? વિકલ સમીકરણ, તો વિકલ સમીકરણમાં બી કંઈક એવું જ હોય છે કે ઉકેલ હોય, એક ઉકેલ હોય, બે ઉકેલ હોય, 50 ઉકેલ હોય, ઘણા બધા અનંત ઉકેલ બી હોય, કઈ બી થઈ શકે, બરાબર છે? તો બાળકો, તો વિકલ સમીકરણના ઉકેલની આપણે ચર્ચા કરવાના છે. તો વિકલ સમીકરણના ઉકેલના બે પ્રકાર આવશે, એક તો વ્યાપક ઉકેલ ને એક છે વિશિષ્ટ ઉકેલ. વ્યાપક ઉકેલ, હવે નોર્મલી વિકલ સમીકરણના જેટલા બી ઉકેલ હોય ને તે બધા એક જેવા જ હોય, બરાબર. એટલે કે કોઈ વિકલ સમીકરણ છે, માની લઉં કે એનો ઉકેલ વાય બરાબર સાઈન એક્સ પ્લસ 1 છે, તો સાઈન એક્સ પ્લસ 1 એનો ઉકેલ હોય ને તો સાઈન એક્સ પ્લસ 2 બી એનો ઉકેલ હોય જ, સાઈન એક્સ પ્લસ 3 પણ એ વિકલ સમીકરણનો ઉકેલ હોય જ. મીન્સ કે આ જે અચળ પદ છે તેને બદલ્યા કરો, 3 ની જગ્યાએ 4 લેવો, 5 લેવો, માઇનસ 2 લેવો, 5 લેવો, 0 લેવો, કઈ બી લઈ લેવો અચળ પદ, એ ઉકેલમાં જશે, બરાબર. એટલે કે સાઈન એક્સ તો આવે જ છે, બાજુમાં જે કઈ બી આવે છે તે સી થઈ ગયો. તો આવા ઉકેલને કહેવાય વ્યાપક ઉકેલ. પ્લસ સી એ હશે કોઈ વિકલ સમીકરણ, અને સાઈન એક્સ પ્લસ સી એ શું છે? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. કયો ઉકેલ છે? વ્યાપક. આપણે એક કામ કરીએ, પ્રોપર બીજું એક એક્ઝામ્પલ લઈએ. શું લઈએ એક્ઝામ્પલ? ડીવાય બાય ડીએક્સ માઇનસ 2x બરાબર 0. ચલો, શું તમને ખબર છે આ વિકલ સમીકરણનો ઉકેલ શું છે? ઉકેલ એટલે વાયની એવી કિંમત કે જે આ સમીકરણનું સમાધાન કરે. તો એ ઉકેલ છે એક્સ સ્ક્વેર, થઈ જશે સમાધાન. વાય ની કિંમત એક્સ સ્ક્વેર લઈ લો, તો એક્સ સ્ક્વેર નું વિકલ ડી બાય ડી એક્સ ઓફ એક્સ સ્ક્વેર એટલે 2x માઇનસ 2x 0. તો વાય બરાબર 2x, સોરી વાય બરાબર એક્સ સ્ક્વેર એ આ સમીકરણ નો ઉકેલ છે. પણ ખાલી વાય બરાબર એક્સ સ્ક્વેર જ ઉકેલ નથી, એક્સ સ્ક્વેર પ્લસ 1 બી ઉકેલ છે, એક્સ સ્ક્વેર પ્લસ 2 પણ, એક્સ સ્ક્વેર પ્લસ સી. અને મીન્સ કે સી માં બધી જ વાસ્તવિક સંખ્યા આવી ગઈ. એટલે કે જોવા જઈએ તો આ વિકલ સમીકરણ તો ઘણા બધા ઉકેલ છે, અનંત ઉકેલ. પણ બધા ઉકેલમાં એક પેટર્ન જ છે ને કે એક્સ સ્ક્વેર આવે જ ને પ્લસ 2 આવશે સી. તો
તો આવા ઉકેલને કહેવાય કયો ઉકેલ? વ્યાપક. વ્યાપક સ્વરૂપ જ થયું ને. ઓકે, વ્યાપક એટલે, વ્યાપકનો મતલબ કે એક જ ઉકેલમાં બધા જ ઉકેલ આવી ગયા એને કહેવાય વ્યાપક ઉકેલ. તો વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય ખબર? વિશિષ્ટ એટલે આ જેટલા બી વ્યાપક ઉકેલમાં બી જેટલા બી ઉકેલ છે ને, એ તમામ ઉકેલોમાંનો કોઈ એક ઉકેલ એને કહેવાય વિશિષ્ટ ઉકેલ. એટલે હું માની લઉં કે ખાલી આની વાત કરું કે વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વન, તો એક્સ સ્ક્વેર પ્લસ વન એ આનો ઉકેલ છે, પણ આ તો કોઈ એક જ ઉકેલ છે, તો આવા ઉકેલને કહેવાય વિશિષ્ટ ઉકેલ. એટલે કે વ્યાપક ઉકેલમાંનો કોઈ એક એને કહેવાય વિશિષ્ટ ઉકેલ. બરાબર છે. વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વન, તો વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ થ્રી માં કેટલા બધા છે, અને આ ઘણા બધામાંથી આને ચાન્સ મળ્યો એટલે આ વિશિષ્ટ બની ગયો. બરાબર. માની લો કે તમારા આખા ક્લાસમાં બહુ બધા હોય, 50 ક્લાસ હોય, 50 માંથી કોઈ એકને એમ કેમ આવ બેટા આજે હું તને શાબાશી આપવાનો છું, એટલે વિશિષ્ટ થઈ ગયો. દાખલા કે કૃણાલ, આવ કૃણાલ અહીંયા આવી જા આવી જા, આજે હું તને શાબાશી આપીશ કે તું બહુ ખરાબ કામ કર્યું, સોરી બહુ સારું કામ કર્યું છે, બહુ મોટું મહાન કામ કર્યું, એટલે તું વિશિષ્ટ થઈ ગયો આખા ક્લાસમાં. બરાબર છે. બધાએ કંઈક ને કંઈક સારું કામ કર્યું હશે, અને તું એક બહુ ખતરનાક સારું કામ કર્યું, તો વિશિષ્ટ થઈ ગયો. એવું જ છે આમાં બી કઈ સમજ પડે છે. વ્યાપક ને વિશિષ્ટ નો ફરક, આ વિશિષ્ટ શબ્દ આ ચેપ્ટરમાં જ આવે છે, બાકી વ્યાપક શબ્દ તો તમારા માટે નવો નથી. વ્યાપક એટલે જનરલ કહેવાય, જેમાં બધાનો સમાવેશ થઈ જાય. તો સ્વેર અચરો ધરાવતા ઉકેલ ને વિકલ સમીકરણ નો વ્યાપક ઉકેલ કહે છે. આપણે પેલો જે ઉકેલ લખેલો ને વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સી, એમાં સી ને કહેવાય સ્વેર અચર. સી અચર જ છે, પણ કેવો અચર? સ્વેર અચર. સ્વેર અચર એટલે કોઈ બી કિંમત કિંમત ધરાવતા ઉકેલ ને વિકલ સમીકરણ નો વિશિષ્ટ ઉકેલ. એટલે વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય? તો આપણો જે વ્યાપક ઉકેલ હોય તેમાં જે સ્વેર અચર હોય, જે દાખલા તરીકે સી, વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સી માં સી શું છે? સ્વેર અચર. જે સ્વેર અચર છે એની નિશ્ચિત કોઈ બી કિંમત લઈ લઉં તો તમને જે ઉકેલ મળશે તે ઉકેલ ને કહેવાય વિશિષ્ટ ઉકેલ. ક્લિયર છે હવે તમને? ચાલો, તો હવે આપણે ઉદાહરણ બે આવ્યા છે, જ્યાં કે એકવાર નજર નાખી દઈએ ચોપડીમાં કે કઈ રહી નથી જતું ને, તો વિશિષ્ટ આ બધું તો હવે ચાલશે, તમે ઘરે કે વાંચી લેજો. મેઇન વસ્તુ જ મેં ડાયરેક્ટ સમજાવી દીધી છે. ચાલો ઉદાહરણ બે આહો જ ચાલે, હવે આ બધાનું કઈ કામ નથી. બાળકો હવે જો વિકલ સમીકરણ જે છે તેના ઉકેલ ને લાગુ પડતા હવે દાખલા આવશે, એટલે તમને દાખલામાં વિકલ સમીકરણ આપશે અને સાથે સાથે ઉકેલ ને લાગુ પડતી કઈ વાતચીત હશે. તો જો ઉદાહરણ બે, વિધેય વાય બરાબર ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ એ આ વિકલ સમીકરણ નો ઉકેલ છે તેમ ચકાસો. એટલે તમને આ વિકલ સમીકરણ આપ્યું, તમારે ચકાસવાનું કે આ જે છે તે આનો ઉકેલ છે. તો કેવી રીતના ચકાસશે? તો આ ઉકેલ એ આનું સમાધાન કરે તો આ ઉકેલ નો ઉકેલ કહેવાય. સમાધાન થાય તો ઉકેલ કહેવાય ને. ચકાસણી નો મતલબ શું? નાખી દો વાય ની કિંમત ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ, આમાં જ્યાં જ્યાં બી વાય દેખાય જો ઝીરો આવી જાય તો ઉકેલ કહેવાય. સમજ પડે છે વાતમાં? અને બીજી રીતે કરવું હોય તો તમે ચકાસણી મીન્સ કે સમાધાન થાય કે નહીં થાય એ ચેક કરવાની જગ્યાએ આને ઉકેલી નાખો. ચાલો આ સમીકરણને ઉકેલી નાખો. હવે કેવી રીતના ઉકેલીએ એવો સવાલ થઈ જ ગયો હશે બધાને. એટલે કે સમીકરણને ઉકેલવાની બી ઘણી બધી રીત હોય છે, વિકલ સમીકરણને ઘણા બધા કોન્સેપ્ટ હોય છે કે ધીમે ધીમે શીખવામાં આવશે. અત્યારે તમને વિકલ સમીકરણ ઉકેલતા આવડતું નથી, તમારી પાસે એક જ રસ્તો છે. શું છે એ રસ્તો? મૂકી દેવું પેલામાં. બરાબર. તમને એવું કહે કે ચકાસો કે બે એ નહી ચાર એ એક્સ સ્ક્વેર ઓછા 16 નો એ ઉકેલ છે કે નહીં. જયારે તમે નવમા માટે જયારે આવા દાખલા આવતા બરાબર ઝીરો નો, તો તમે કાંટો આને ઉકેલી નાખો અવયવ પારીને. જો એક્સ બરાબર 4 આવી જાય તો ઉકેલ છે, અથવા સમાધાન થાય કે નહીં તે ચેક કરી લઉં. બે રસ્તા હોય ને, તો અહીંયા તમારી પાસે બે રસ્તા તો છે, પણ એમાં બીજો રસ્તો કેવી રીતના થાય તે હજી તમે ભયના જ નથી. એટલે અહીંયા તમારે સમાધાન થાય કે નહીં થાય તે ચેક કરવાનું રહેશે. ક્લિયર? ચાલો બાળકો તો સ્ટાર્ટ કરીએ છે. તો અહીં કોણ છે ઉકેલ? વાય બરાબર ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ એ ઉકેલ છે ને. તો આ જે ઉકેલ છે તેને આમાં મૂકવા માટે તો આમાં જે જેની જરૂર છે તે શોધી કાઢો. ડીવાય બાય ડીએક્સ ની જરૂર છે, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ હોય. ચાલો શોધી નાખો. ડીવાય બાય ડીએક્સ, વાય નું વિકલન, ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ નું વિકલન. ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ જ થાય, પણ સાકરનો નિયમ એમ કે ઘાટનું વિકલન કરો. માઇનસ 3 એક્સ નું વિકલન માઇનસ 3. ચાલો હવે
ડીસ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર શોધો તો માઇનસ ત્રણ બેઠા ઈ રેસ ટુ માઇનસ થ્રી એક્સ નું વિકલન ઈ રેસ ટુ માઇનસ થ્રી એક્સ જ ઘટનું વિકલન માઇનસ ત્રણ નું વિકલન માઇનસ ત્રણ માઇનસ ત્રણ ઇન્ટુ માઇનસ ત્રણ પ્લસ નવ ક્લિયર છે બધાને ચલો હવે આપણે ડાબા જવા કરીશું એલએચએસ આપેલા વિકલ સમીકરણની એલએચએસ શું છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ માઇનસ છ વાય મૂકી દેવા બધી કિંમતોને કૃણાલ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર નવ ઈ રેસ ટુ માઇનસ ત્રણ એક્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ ત્રણ ઈ રેસ ટુ માઇનસ ત્રણ એક્સ માઇનસ છ વાય ની કિંમત ઈ રેસ ટુ માઇનસ થ્રી એક્સ બોલો કેટલા થશે આ ઝીરો આવી ગયું આરએચએસ માટે એલએચએસ બરાબર આરએચએસ મતલબ શું આનો કે આને આ વિકલ સમીકરણ નું સમાધાન કર્યું એટલે આ આનો ઉકેલ છે એવું લખવાનું એક લીટી છેલ્લી લખવું પડે નવ દસ માં બી લખતા ને સમાધાન થાય પછી એટલે બે માર્ક નો દાખલો પૂછાય તો છેલ્લી લીટી જરૂરી છે કે માટે વાય બરાબર ઈ રેસ ટુ માઇનસ થ્રી એક્સ એ આપેલ વિકલ સમીકરણ નો ઉકેલ છે શું છે બાળકો આપેલ વિકલ સમીકરણ નો ઉકેલ છે બસ આ વાત છે દાખલા હવે પછીનું જે કઈ બી ઉદાહરણ શોધી આવશે તેમાં આજ ધંધો કરવાનો છે ઉકેલ છે કે નહીં ઉકેલ છે કે નહીં ઉકેલ આપી દે હે ને ચકાસો કે આનો ઉકેલ છે કે નહીં બરાબર સાબિત કરો કે ઉકેલ છે ચલો તો બાળકો ઉદાહરણ ત્રણ આ જે છે તે આ વિકલ સમીકરણ નો ઉકેલ છે તેમ ચકાસો તો ચાલો ચકાસી દઈએ આ શું આપેલું છે અહીં વાય બરાબર એ કોસ એક્સ પ્લસ બી સાઈન એક્સ શું ચકાસવાનું છે કે તમને જે આપેલું છે વાય તે આનો વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તેના માટે કોની જરૂર પડશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે તમે અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર શોધવા વિકલન કરશો બે વાર પણ ઘણી વખત શું થાય ખબર કે આ ઉકેલ હોય ને તેનું વિકલન કરતા કરતા બેઠું આવું જ બની જાય તો બની જાય તો બનાવી દેવાનું નહીં બને તો ડાબા જવા તો છે જ એટલે કે જો આનું વિકલન કરવાથી પેલું સમીકરણ જ બની જાય તો ભાઈ ત્યાં જ કામ પતી ગયો દાખલો થઈ ગયો એમ સમજ પડે છે ચાલો તો આમાં એવું જ થશે બની જ જશે કેમ કે આ દાખલો તમે પાંચમા ચેપ્ટરમાં કર્યો છે આવું કર્યું છે સાબિત કરી લો બરાબર ને ચાલો તો ડીવાય બાય ડીએક્સ એ અચર કોસ એક્સ નું વિકલન કૃણાલ કોસ એક્સ નું વિકલન સાઈન એક્સ ખોટું માઇનસ સાઈન એક્સ બી અચર સાઈન એક્સ નું વિકલન પ્લસ કોસ એક્સ ચલો દ્વિતીય વિકલિત ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એ અચર સાઈન એક્સ નું વિકલન કોસ એક્સ પૂર્વી બી અચર કોસ એક્સ નું વિકલન માઇનસ સાઈન એક્સ આવી ગઈ આ રકમ આપણી બેવને આ સાઈડ લઈ આવો એટલે ચિહ્ન પ્લસ થઈ જાય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ એ કોસ એક્સ પ્લસ બી સાઈન એક્સ બરાબર ઝીરો માટે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ના એ કોસ એક્સ પ્લસ બી સાઈન એક્સ જે છે તેના બરાબર વાય ખ્યાલ આવશે તમને માટે આ એ આનો ઉકેલ છે વાય બરાબર એ કોસ એક્સ પ્લસ બી સાઈન એક્સ એ આપેલ વિકલ સમીકરણનો શું છે ઉકેલ છે ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય 9.2 પ્રશ્ન 1-10 માં આપેલ વિધેયને સ્પષ્ટ અથવા ગૂઢ રીતે અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો તો આ છે વિકલ સમીકરણ આ છે ઉકેલ એટલે ચકાસો કે શું આ આનો ઉકેલ છે તો દસે દસ દાખલામાં ઉકેલ થવાનો જ છે બરાબર ચકાસવા કીધું કે અને ચકાસણીમાં ખરા જ કરવાના છે બધા એવા જ દાખલા છે તો ચાલો ચાલુ કરીએ વાય ડબલ ડેશ એટલે બે વાર વિકલન જોઈશે તમારે તો કરી નાખીએ બે વાર વિકલન ચાલો તો અહીં વાય બરાબર શું છે ઈ રેઝ ટુ એક્સ પ્લસ વન ચાલો પ્રથમ વિકલિત જેને આપણે વાય ડેશ થી દર્શાવીશું કેમ કે આમાં વાય ડેશ છે ને ચાલો ઈ રેઝ ટુ એક્સ નું વિકલન ઈ રેઝ ટુ એક્સ કૃણાલ એક નું વિકલન એક નું તો ઝીરો ઝીરો થાય પાછા એમ કે ના ચલો વાય ડબલ ડેશ ઈ રેઝ ટુ એક્સ નું વિકલન ઈ રેઝ ટુ એક્સ પોતે જ ચલો એલએચએસ એલએચએસ બરાબર વાય ડબલ ડેશ માઇનસ વાય ડેશ વોટ ઇઝ વાય ડબલ ડેશ ઈ રેઝ ટુ એક્સ વાય ડેશ શું છે ઈ રેઝ ટુ એક્સ બાદ બાકી ઝીરો આવી ગયો આરએચએસ પટી ગયો દાખલો તો આપણે કહી શકીએ શું કહી શકીએ કે માટે વાય બરાબર ઈ રેઝ ટુ એક્સ પ્લસ વન એ શું છે
આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ચાલો નેક્સ્ટ દાખલો. ચાલો આમાં શું કરીએ, વિકલન તો કરી જ દેવાનું હોય, સાચી વાત ને? જે ઉકેલ હોય તેનું વિકલન કરી જ દેવાનું. તો આમાં કેટલી વાર વિકલન ની જરૂર છે? એક વાર વાય ડેશ. ચાલો તો વાય ડેશ બરાબર ટીસા એક્સ સ્ક્વેર નું વિકલન 2x, 2x નું વિકલન અનિકેત 2 બની ગયું. આ બાજુ લઈ આવો, બની ગયું વાય ડેશ માઇનસ 2x માઇનસ 2 બરાબર 0. માટે આ તમે જાતે લખી કાઢજો. હવે ચાલો વાય બરાબર કોસ એક્સ પ્લસ સી, આ તો એમ જ પડી જશે. આ તો વિકલન કરે એટલે વાય ડેશ બરાબર કોસ એક્સ નું વિકલન માઇનસ સાઈન એક્સ ટુનલ સી નું વિકલન, સી નું સી ઝીરો થાય એટલે સી નું વિકલન, ડી નું ડી થાય સી નું થોડું સી થાય, બરાબર ને? શું બરાબર ડી નું હોય ઝીરો જ થાય. સાઈન એક્સ આ બાજુ વાય ડેશ પ્લસ સાઈન એક્સ બરાબર 0. માટે y બરાબર cos x + c એ આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે, ઉકેલ છે. ચાલો ઓકે, હવે કરીએ વિકલન. આમાં y ડેશ છે ને, તો એકવાર વિકલન કરી નાખો. y ડેશ બરાબર વર્ગમૂળમાં 1 + x² નું વિકલન 1 / 2 ટાઈમ વર્ગમૂળ 1 + x² સાકળનો નિયમ x² નું વિકલન 2x, બે બે કેન્સલ. ચાલો હવે શું કરીએ, ડાબા જબા કરીએ કે ડાયરેક્ટ બની જતું હોય તો બનાવી દેવો, ડાયરેક્ટ બની જશે પણ એના માટે તમારે થોડુંક મગજ દોડાવવું પડશે. તો x ની બાજુમાં y છે ને, અંશ અને છેદ y વડે ગુણી કરવાનું, એટલે xy ના છેદમાં y ઇન્ટુ વર્ગમૂળ 1 + x² સ્ક્વેર. હવે છેદમાં કઈ કરવું પડશે આપણે, તો શું કરીએ છેદમાં આ વાય ની કિંમત મૂકી દેવા, વર્ગમૂળ 1 + x² સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળ 1 + x² સ્ક્વેર. પટી ગયો દાખલો. માટે y ડેશ બરાબર xy ના છેદમાં 1 + x² આ વર્ગમૂળનો વર્ગ. માટે y બરાબર વર્ગમૂળમાં 1 + x² એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ચાલો પછી આમાં આ હોય એમ જ પડી જાય. y બરાબર ax વિકલન, એક જ વાર વિકલન છે. y ડેશ બરાબર a x નું વિકલન 1 એટલે a બચે. ચાલો બે બાજુ x વડે ગુણી કરો. xy ડેશ બરાબર ax, હવે ax ની કિંમત y પટી ગયો. આ તો હવે નહીં પૂછાય આવું તો, ઠીક છે? એક માર્કમાં તો પૂછવાને લાયક મળે નહીં. હા, ઓપ્શન આપી રહી છે, નીચેના ચારમાંથી કયો આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે, ફટાફટ ભાઈ ચેક કરી લેવાનો. ચાલો નેક્સ્ટ, y બરાબર x sin x. ચાલો કેટલી વાર વિકલન ની જરૂર છે? એક જ વાર કરીએ તો એક વાર વિકલન. ચાલો ક્રિસ, વાય ડેશ બરાબર x sin x છે એટલે કયો નિયમ લાગશે? ગુણાકારનો નિયમ. x અચળ sin x નું વિકલન cos x + sin x અચળ x નું વિકલન 1. ચાલો હવે ચાલુ કરો મગજ દોરાવાનું. બે બાજુ x વડે ગુણી કરીએ, દેખતે હૈ x y ડેશ બરાબર x સ્ક્વેર cos x અને x વડે ગુણો તો x sin x. આ x sin x બરાબર y, x y ડેશ બરાબર ના x સ્ક્વેર cos x નું કરવાના તો. ચાલો x સ્ક્વેર cos x બરાબર આવું લાવો. ચાલો લાવી દઈએ. x સ્ક્વેર છે ને તેને x ઇન્ટુ x લખી નાખો. cos x એટલે cos ને sin માં ફેરવો, cos x એટલે વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર x. ખ્યાલ આવી જશે, cos x એટલે વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર. sin square x ની કિંમત મૂકી દેવી પડશે, x into x નો કોઈ મતલબ જ નહીં રહ્યો. ચાલો sin square x ની કિંમત, આના પરથી sin square x ની કિંમત શું લખાય? sin x બરાબર y by x, sin square x y square by x square આવી જશે. હવે
આ તો મેં એવું વિચારતો હતો કે હજી કંઈક સારી રીતે પતે તો, પણ હવે પટતું હોય તો તમે ઘરેથી પટાવી દેજો. ક્રોસ ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર એટલે એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં વર્ગમૂળ એક્સ સ્ક્વેર. આ એક્સ સ્ક્વેર નું વર્ગમૂળ લાગશે ને એક્સ સ્ક્વેર નું વર્ગમૂળ એટલે એક્સ આવી ગયું, માટે એક્સ વાય ડેશ બરાબર એક્સ ઇન્ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ઓકે ચાલો તો લખી દેવાનું, માટે વાય બરાબર એક્સ સાઈન એક્સ એ આપેલ વિકલ સમીકરણ નો શું છે, ઉકેલ છે. ચાલો અહી એક્સ વાય બરાબર છે લોગ વાય પ્લસ સી, કરી નાખીએ વિકલન. એક્સ વાય નું વિકલન કયો નિયમ લાગશે, ક્લિયર ગુણાકાર નો નિયમ. એક્સ અચર વાય નું વિકલન વાય ડેશ પ્લસ પાઠ વાય અચર એક્સ નું વિકલન એક, એના બરાબર લોગ વાય નું વિકલન વન અપોન વાય વાય નું વાય ડેશ સી નું ઝીરો. ચાલો હવે વાય ડેશ વાળાને ભેગા કરવા પડે, એક કામ કરો પેલા વાય ના આ બાજુ ગુની કરો. એક્સ વાય વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર બરાબર વાય ડેશ, આ એક્સ વાય વાય ડેશ ને પેલી બાજુ જવા દો એટલે થઈ ગયું વાય સ્ક્વેર બરાબર વાય ડેશ માઇનસ એક્સ વાય વાય ડેશ. આમાંથી વાય ડેશ કોમન તો કૌંસમાં વન માઇનસ એક્સ વાય એના બરાબર આ વાય સ્ક્વેર, તો વાય ડેશ બરાબર વાય સ્ક્વેર ના છેદમાં વન માઇનસ એક્સ વાય. સ્ટેપ સ્ટેપમાં ખ્યાલ આવ્યો બધાને, પટી ગયો દાખલા માટે. એક્સ વાય બરાબર લોગ વાય પ્લસ સી એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ચાલો નેક્સ્ટ, ચાલો આમાં કેટલી વાર વિકલનની જરૂર છે, એક વાર તો કરી નાખો. વાય નું વિકલન કૃણાલ વાય નું વિકલન વાય ડેશ કોસ વાય નું વિકલન માઇનસ સાઈન વાય માઇનસ માઇનસ પ્લસ પ્લસ સાઈન વાય ઇન્ટુ વાય ડેશ એક્સ નું વિકલન એક. ચાલો હવે શું કરીએ, વાય ડેશ કોમન હવે વાય છે એમ. ચાલો તો કરીએ વાય વાય ડેશ કોમન તો કરી લે તો વન પ્લસ સાઈન વાય ઇન્ટુ વાય ડેશ બરાબર એક વન પ્લસ સાઈન વાય એક્સ એક્સ વડે ગુણી કરો એક્સ સાઈન વાય આવી જાય, નહીં બે બાજુ વાય વડે ગુણવાની જરૂર છે. ચાલો વાય વડે ગુણીએ, આ બાજુ વાય વડે ગુણીએ છે વાય ઇન્ટુ વન પ્લસ સાઈન વાય ઇન્ટુ વાય ડેશ બરાબર વાય, વાય ને અંદર ગુણી કરો તો વાય પ્લસ વાય સાઈન વાય ઇન્ટુ વાય ડેશ બરાબર વાય. આ વાય સાઈન વાય આવી ગયો ને આ જે વાય છે તો અહીંયાથી મળી ગયો પરિણામ એક માંથી વાય ની કિંમત. આ વાય સાઈન વાય બેઠા ને આ વાય ની કિંમત શું, વાય ની એક્સ પ્લસ કોસ વાય એટલે કે કોસ વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય ડેશ બરાબર વાય. થોડુંક સેટ કરવાનું આવે મતલબમાં બરાબર, માટે વાય માઇનસ કોસ વાય બરાબર એક્સ એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ચાલો નવમો દાખલો, કરી નાખીએ વિકલન. એક્સ નું વિકલન એક પછી વાય નું વિકલન વાય ડેશ ટેન ઇનવર્સ વાય નું વિકલન એકના છેદમાં વન પ્લસ વાય સ્ક્વેર વાય નું વિકલન વાય ડેશ. ચાલો હવે શું કરીએ, છેદને આ બાજુ ગુણી કરીએ આપણે તો વન સાથે વન પ્લસ વાય સ્ક્વેર નો ગુણાકાર વન પ્લસ વાય સ્ક્વેર વાય ડેશ સાથે આ બે નો ગુણાકાર તો વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર વાય ડેશ બરાબર વાય ડેશ. પટી ગયો તો લે આવી ગયો ને, માટે વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ વન બરાબર ઝીરો, માટે એક્સ પ્લસ વાય બરાબર ટેન ઇન્વર્સ વાય એ શું છે, આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. ચલો દસમો, છેલ્લો વાય બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ચલો હવે આમાં ડીવાય બાય ડીએક્સ લખજો, જેવો જવાબ તેવું આપણે ગણતરીમાં લખવાનું, અત્યારે ડેશ ડેશ બહુ પાયરા. ડીવાય બાય ડીએક્સ વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તો એકના છેદમાં ટુ ટાઈમ વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન માઇનસ ટુ એક્સ. આ માઇનસ બે કેન્સલ એટલે બે બે કેન્સલ ને હવે શું કરીએ તો આ માઇનસ એક્સ ને નીચે વાય વાય એમ માઇનસ એક્સ એમ એટલે એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ બરાબર ઝીરો.
ઓકે, કઈ લેવાનું નહીં, આ દાખલામાં એમ જ થઈ જાય એવા છે. ચલો એમસીક્યુ 11 માં નો જવાબ. ચલો મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ આવી ગયા છે, મોસ્ટ ટાઈમ પે, ડબલ મોસ્ટ ટાઈમ પે, બરાબર. દર વર્ષે પૂછાય જ છે આ ટાઈપના એમસીક્યુ. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા કેટલી? હવે જો ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ એટલે કે વિકલ સમીકરણની કક્ષા છે 4, એટલે એમાં આવું પદ હશે ડી રેસ ટુ 4y/dx^4 હશે જ, કક્ષાને કક્ષા એ સમીકરણ હોય. હવે જો આમાં છે ને તમારે વિકલ સમીકરણને ઉકેલવું હોય ને, તેનો ઉકેલ જે લાવશો ને ઉકેલ, તો જેટલી ઘટ સોરી જેટલી કક્ષા તેટલા સ્વેર અચર આવે છે. જો ડીવાય બાય ડીએક્સ વાળું વિકલ સમીકરણ હોય તો એક સ્વેર અચર આવે, કેમ કે કક્ષા એક, બે કક્ષા હોય તો સ્વેર અચર કેટલા? બે. ત્રણ કક્ષા હોય તો સ્વેર અચર કેટલા? ત્રણ. મીન્સ કે આ તમારે યાદ રાખવાનું. એકચ્યુઅલી આ એમસીક્યુ પછી હોવા જોઈએ, પણ પહેલા મૂકી દીધા. આના પછી જે ટોપિક ચાલે ને એના પછી હોવા જોઈએ તારા, પણ કઈ નહીં. તો યાદ રાખવાનું કે કક્ષાની સંખ્યા બરાબર સ્વેર અચરની સંખ્યા. તો બોલો આનો જવાબ. કક્ષા 4, ચતુર્થ કક્ષા એટલે કક્ષા 4, તો સ્વેર અચર કેટલા? 4. ખ્યાલ આવતો બધાને? બેઠો એક માર્ક લેવાનો, 2 સેકન્ડ નું કામ. ચાલો એના ભાઈ, તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચરની સંખ્યા કેટલા આવશે? કક્ષા 3 એટલે 3 આવશે? ના, 0. કેમ ખબર? કે વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચર આવે જ નહીં, કેમ કે વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચરની કિંમત મુકાઈ જાય છે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે વિશિષ્ટ ઉકેલ તો સ્વેર અચર 0, કક્ષા ગમે તેટલી, બરાબર. વિશિષ્ટ ઉકેલમાં કક્ષા ગમે તે હોય સ્વેર અચરની સંખ્યા બરાબર 0. ઓકે, એટલે ઘણા બાળકો 3 ટીક કરી નાખે ને, આ જ વધારે પૂછાય. વિશિષ્ટ વાળો કક્ષા આપી દે 4, તો 2 આપી દે તો 2 ટીક કરી આવો. ઓકે, પરીક્ષામાં ટ્વિસ્ટ થાય, ચતુર્થની જગ્યાએ તૃતીય આપશે, પ્રથમ કક્ષા આપશે, 5 કક્ષા, તો એવો થાય આ બે એમસીક્યુ. ઓકે, ફરક હું આવશે આ બે એમસીક્યુમાં કક્ષાનો જ, બાકી આ જ પેટર્ન. કાંટો વ્યાપક શબ્દ હશે, કાંટો વિશિષ્ટ હશે. વિશિષ્ટ હોય 0, વ્યાપક હોય તો જેટલી કક્ષા તે જવાબ. બેઠો એક માર્ક લેવાનો, બરાબર છે? ગયા વર્ષે ખબર નહીં પૂછાઈ લો, કે પૂછાઈ લો એમસીક્યુ આવા, નહીં પૂછાઈ લો. ચાલો બસ હવે અહીંયાથી કાલથી ચાલો તો મળીએ આપણે કાલે. ચાલો આવજો, બાય, જય હિન્દ.